हेलो विद्यार्थी मित्रों, हूँ छूँ दशरथ सिंह भाटी। मारा यूट्यूब चैनल पर तमारू हार्दिक स्वागत छे। हूँ लाई रह्यो छूँ तमारा माटे यूट्यूब पर प्रथम वक्त गणित विषय ट्यूशन क्लासेस। आ मारो प्रथम वीडियो छे जे एनसीईआरटी ना धोरण 10 ना गणित विषय ना प्रकरण 1 वास्तविक संख्या माटे नो छे। जो तमने मारो वीडियो गमे तो लाइक करजो, शेर करजो अने कमेंट करजो तथा मारा यूट्यूब चैनल ने सब्सक्राइब करजो अने बेल आइकन नो पर जरूर क्लिक करजो जेनाथी तमने मारा नेक्स्ट वीडियो की जानकारी जल्दी थी मळे। अहीं आपणे प्रथम एनसीईआरटी ना नवा अभ्यासक्रम धोरण 10 गणित प्रकरण 1 वास्तविक संख्याओ माटेना जोवाना छे। तो प्रकरण 1 वास्तविक संख्यामां फर्स्ट टॉपिक तो छे युक्लिडनी भाग प्रवृत्ति। परंतु अहीं आपणे प्रथम वास्तविक संख्या कोने कहेवाशे ए समजीशुं। तो वास्तविक संख्या कोने कहेवाय ए आपणो प्रश्न छे, परंतु आपणे एना पूर्व जे भणी गया छीए એના વિશે થોડી જાણકારી લઈ લઈશું। આપણે ધોરણ ઘણા તો 8 અને 9માં ભણી આવ્યા છીએ, એના વિશે જોઈશું થોડું કે પહેલું તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે, પ્રાકૃતિક સંખ્યાઓ તો એ આપણે આગળ જોઈશું એ ટૉપિક। એ જ રીતે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા વગેરે 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 આ બધી સંખ્યા આપણે ધોરણ 8 અને 9માં ભણી ચૂક્યા છીએ, એની ટૂંકમાં ચર્ચા આપણે કરીશું પ્રથમ, પછી આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ટૉપિક જોઈશું। ચલો તો શરૂ કરીશું આપણે। તો ફર્સ્ટ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે આપણે સંકેતમાં કહેતા હતા કેપિટલ એન, એટલે કે નેચરલ નંબર્સ કઈ રીતે લખાશે તો 1, 2, 3, 4 ટુ ડોટ એટલે કે અંત સુધી। અને પછી આવશે પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યામાં ફેર શું છે, તો પૂર્ણ સંખ્યા એટલે કે 0, 1, 2, 3, 4 પૂર્ણ સંખ્યાને આપણે સંકેતમાં કહીશું કેપિટલ W એટલે કે હોલ નંબર। હવે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં ફરક શું છે, તો પૂર્ણ સંખ્યામાં ફક્ત 0નો સમાવેશ થયો છે। તે રીતે આપણે જોઈશું હવે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એટલે સંકેતમાં છે ઝેડ અને ઇંગ્લિશમાં કહીશું આપણે એને ઇન્ટીજર્સ। તો એમાં શું ફરક પડ્યો, તો તમે જોઈ શકાય છે તમને એટલે 0, 1, 2, 3, 4 થી અનંત સુધી એ તો છે જ, એટલે પૂર્ણ સંખ્યા તો છે જ, એમાં આપણે ઋણ સંખ્યાઓ એટલે કે -1, -2, -3 બરાબર, એટલે -1, -2, -3 થી અનંત સુધી, એટલે આપણે શું કર્યું ઋણ પૂર્ણાંકો એમાં સમાવેશ કર્યો છે, જેનાથી મળી આપણે પૂર્ણાંક સંખ્યાઓ બરાબર। હવે અપૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યા એટલે શું, ઇંગ્લિશમાં કહીશું તો નોન ઇન્ટીજર્સ બરાબર, એટલે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો જે સંખ્યા પૂર્ણાંક જ ના હોય તેના અપૂર્ણાંક, એટલે કે ધારો કે અહીં આપણે દેખાય છે તમે પૂર્ણાંક સંખ્યા 0, 1, 2 બરાબર, એ રીતે 0, 1 છે, 0, 1ની વચ્ચે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યા આવવાની છે। અપૂર્ણાંકનું સ્વરૂપ કેવું આવે છે તો તમને ખબર છે P/Q સ્વરૂપ, એટલે કે ધારો કે આપણે એના ઉદાહરણ લઈશું તો 1/2, 3/2, 1/4, 4/5, 3/4, 2/9, 7/5 અને 7/9। તમે આ બધી સંખ્યાને એમ બી બોલી શકો છો ને 1/3, 3/4, 1/4, 4/5 બરાબર વગેરે વગેરે વગેરે। તો આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે, કેવી છે બધી અપૂર્ણાંક સંખ્યાઓ, જે પૂર્ણાંક સંખ્યાઓ નથી બરાબર। હવે આપણે આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એ અપૂર્ણાંક સંખ્યામાં તમે જોશો તો તમને 3 પ્રકારની સંખ્યા દેખાય છે। પહેલી તો કે જેમાં અંશ જે છે, એટલે કે અંશ એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ઉપરનો ભાગ, એટલે કેવી રીતે તમે બતાવી શકો કે ધારો કે 1/2 છે, તો આ 1 જે છે એ અપૂર્ણાંક સંખ્યાનો ઉપરનો ભાગ છે એટલે કે અંશ છે, શું છે અંશ, અને 2 જે છે એ નીચેનો ભાગ છે એટલે કે એ શું છે મારો છેદ, શું છે છેદ। તો એમ કહેશું કે આ સંખ્યામાં અંશ છે એ મોટો છે કાં તો છેદ છે એ મોટો છે, એ બે પ્રકારની સંખ્યા છે। અને એક સંખ્યા મેં તમે નવી મૂકી છે જે અલગ જ દેખાય છે, જોઈ શકો છો 7/9, તો અહીં આ સંખ્યા પૂર્ણાંક છે અને આ સંખ્યા અપૂર્ણાંક છે બરાબર। એટલે 3 પ્રકારની સંખ્યાઓ છે, કઈ કઈ છે તો આપણે જોઈશું, તો અપૂર્ણાંક સંખ્યા 3 પ્રકાર છે, કયા કયા, તો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક સંખ્યા। તો શુદ્ધ કોણ કહેવાશે, તો જે સંખ્યા અહીં તમને દેખાય છે જે સંખ્યાનો છેદ એટલે કે નીચેનો ભાગ, છેદ એટલે કે કેવો હશે નીચેનો ભાગ બરાબર, નીચેનો ભાગ જે છે એ મોટો હશે, કેવો હશે મોટો, એક સંખ્યા કેવી છે શુદ્ધ અપૂર્ણાંક, કેવી છે શુદ્ધ અપૂર્ણાંક। અને તે જ રીતે ઉપરનો ભાગ, ઉપરનો ભાગ એટલે કે અહીંયા આવશે જે બરાબર, ઉપરનો ભાગ જે મોટો હશે આ મોટો હશે તો એ કેવો અપૂર્ણાંક છે તો અશુદ્ધ અપૂર્ણાંક, કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર, એટલે કે જે
જેમાં છેદ એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો નીચેનો ભાગ મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક, અને જેમાં અંશ એટલે કે ઉપરનો ભાગ મોટો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક, અને જેમાં દેખી શકાય તમે કે જેમાં કઈ સંખ્યા છે, એક તો પૂર્ણાંક, એક પૂર્ણાંક અને બીજી કઈ છે અપૂર્ણાંક, કઈ છે અપૂર્ણાંક, બરાબર વગેરે બરાબર. તો આવી સંખ્યાઓ કેવી છે, મિશ્ર અપૂર્ણાંક, કેવી છે મિશ્ર અપૂર્ણાંક, બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ સંકેતમાં કહીશું કેપિટલ ક્યુ, એટલે કે ઇંગ્લિશમાં આપણે લખીશું રેશનલ નંબર્સ. હવે જે બધીમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ જો ધ્યાન રાખજો, અહીં મેં શું લખ્યું છે, પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. આ પૂર્ણાંક લખ્યું, એ પૂર્ણાંકમાં કઈ કઈ આવી ગઈ છે, પ્રાકૃતિક આવી ગઈ છે એટલે કે કેપિટલ એન, પછી પૂર્ણ આવી ગઈ છે એટલે કે કેપિટલ ડબલ્યુ, અને ઇન્ટીજર પોતે એટલે કે ઝેડ. એટલે કે આ બધી સંખ્યા પૂર્ણાંક જ છે, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓ કહીશો, હોલ સંખ્યાઓ કહીશો, પૂર્ણાંક સંખ્યા, બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ જ છે, બરાબર. આ પૂર્ણાંક સંખ્યા બીજી રીતે કહીએ તો કઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા, તો ઝીરો, ઝીરો પૂર્ણાંક છે, એક, ઓછા એક, બે, ઓછા બે, ત્રણ, ઓછા ત્રણ, આ બધી કઈ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ, કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ. અને એના સિવાયની જે છે એ કેવી છે, અપૂર્ણાંક સંખ્યાઓ, કેવી છે અપૂર્ણાંક સંખ્યાઓ. તે બધી સંખ્યાનો સમાવેશ એટલે કે કઈ છે, સમય સંખ્યાઓ, બરાબર. તો હવે આપણે એ પ્રથમ જોઈશું, હવે સમય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ તમને દેખાય છે, વ્યાપક સ્વરૂપ પી છેદમાં ક્યુ છે. કેવું છે, પી છેદમાં ક્યુ. તો વ્યાપક સ્વરૂપ કયું છે, પી છેદમાં ક્યુ. તો પી છેદમાં ક્યુ જે છે એ પણ સમય સંખ્યાનું કેવું છે, વ્યાપક સ્વરૂપ, બરાબર. જ્યાં પી અને ક્યુ કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ, કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ, અને ક્યુ બરાબર નથી ઝીરો, બરાબર. એ છે સમય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ. હવે આ બધા ઉદાહરણ આપ્યા છે મેં, તમે જોઈ શકો છો, આ બધા ઉદાહરણ છે કોના, સમય સંખ્યાના, જેમાં ઓછા નવ જે છે એ તમારો પૂર્ણાંક પણ છે અને સમય પણ છે, અને 0.546 એ પણ એ અપૂર્ણાંક છે અને સમય સંખ્યા પણ છે, વગેરે આવા ઉદાહરણ આપ્યા છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈશું આપણે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યા સમય નથી, કેવી નથી સમય નથી, એ સંખ્યા કેવી છે, અસમય છે. સમય એટલે કે પીછેદમાં ક્યુ સ્વરૂપમાં આવે છે, બરાબર. એટલે કે જે સ્વરૂપમાં જે સંખ્યા પીછેદમાં ક્યુ સ્વરૂપ લખી શકતા નથી એ સંખ્યા કઈ છે, અસમય, કેવી છે અસમય, બરાબર. હવે અને પછીનો ટોપિક છે આપણો દશાંશ નિરૂપણ એટલે કે દશાંશ અભિવ્યક્તિ. તમે ધોરણ 9માં આ ટોપિક જોયા છે, દશાંશ અભિવ્યક્તિ, એટલે કે કોઈ પણ સંખ્યા છે ધારો કે 1/2, તો એને દશાંશ સ્વરૂપમાં લખવાનું છે, દશાંશ અભિવ્યક્તિમાં લખવાનું છે. તો તમે શું લખી શકો, તો તમે 1/2 એટલે 1/2 વડે ભાગશો એટલે કે તમને મળશે 0.5. તો એ શું છે, તો 1/2 એટલે કે 1/2 દશાંશ સ્વરૂપ છે 0.5. તો એ દશાંશ સ્વરૂપ જે છે એના વિશે જોઈશું. તો દશાંશ સ્વરૂપમાં પહેલાં તો જોઈએ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું આવી શકે, કોનું, સમય સંખ્યાનું. તો સમય સંખ્યા દશાંશ સ્વરૂપ આવે તો બે પ્રકારનું આવી શકે, કયું કયું, તો તમે જોઈ ગયા છીએ આપણે 9માં ધોરણમાં કે એક તો શાંત દશાંશ અભિવ્યક્તિ અને એક છે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો શાંતમાં શું ફરક છે, શાંતમાં એટલે કે જે સંખ્યા જો તમને દેખાઈ રહી છે, એટલે મેં ઉદાહરણ આપ્યા છે કે ધારો કે 0.537 એ કેવી સંખ્યા છે, કેવી સંખ્યા છે, શાંત દશાંશ અભિવ્યક્તિ. કેમ, તો જો તમે 0 પછી 3 જ અંક છે, કયા કેટલા અંક છે, 3 જ અંક છે, 5, 3 અને 7, બરાબર. એટલે એ સંખ્યા કેવી છે, શાંત દશાંશ અભિવ્યક્તિ છે, બરાબર. તે રીતે બીજી બી આપી છે મેં 0.125872, બરાબર. અને બીજું આપ્યું છે મેં તમને 10 અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ, બરાબર. એ પણ સમય સંખ્યાનું જ દશાંશ અભિવ્યક્તિ છે. તો એ ક્યારે આવશે, કે એ કયા પ્રકારનું આવશે, તો અનંત એટલે કે પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ આવશે, શું આવશે, અનંત નંબરો આવશે. અને આવૃત એટલે કે કોઈ સંખ્યા કે કોઈ અંક વારંવાર શું થશે, પુનરાવર્તન થશે. ધારો કે તમે જોશો કે ધારો કે આપણે લખીએ 0.333333... એટલે કે આજે 3 જે છે, આજે 3 જે છે એ શું છે, અનંત સુધી પુનરાવર્તન થાય છે.
હવે આપણે આ 0.33 એમ બી લખી શકીએ છીએ ને કે 0.3 પછી ઉપર 12, એ 12 શું દર્શાવે છે કે 3 એ અનંત સુધી પુનરાવર્તન થાય છે. તે જ રીતે બીજી સંખ્યા છે 0.79, પછી 12 આપી શકું કેમ, 7979 મારે અનંત સુધી પુનરાવર્તન થાય છે. હવે આ સંખ્યા ક્યારે મળે એ વાત પછી કરીશું આપણે, નેક્સ્ટ ટોપિક જોઈશું આપણે અસમય સંખ્યાનો દશાંશ અભિવ્યક્તિ. તો અસમય દશાંશ અભિવ્યક્તિ પહેલા અસમય સંખ્યા જે છે એ આપણે જોઈ ગયા, હમણાં જ જોઈ ગયા છે કે જે સંખ્યા સમય ના હતી એ અસમય છે, જે સંખ્યા સમય નથી તે અસમય સંખ્યા છે. તો સમય સંખ્યા કઈ નથી, તો પ્રથમ તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકતા નથી તે સંખ્યા અસમય છે. એવી છે અસમય છે, કેમ કે આપણે જોઈ ગયા હતા હમણાં જ કે સમય સંખ્યા કોને કહેવાય, તો પીછેમાં કયું સ્વરૂપમાં લખીએ છીએ એ સમય સંખ્યા છે. તો એને એ રીતે ના લખાય તો એ અસમય સંખ્યા છે, બરાબર. તો ફર્સ્ટ લખ્યું છે મેં, આપણે જાણીએ છીએ કે જે સંખ્યા સમય ના હોય તેને અસમય કહેવાશે. શું કહેવાશે? અસમય કહેવાશે, બરાબર. હવે તે જ રીતે જે સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત ના હોય, જો આપણે અમે જોઈ ગયા છે કે સમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ કેવો આવશે, કાં તો શાંત કાં તો અનંત અને આવૃત આવે. તો જે સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ શાંત અને અનંત આવૃત ના હોય તે સંખ્યા શું હશે? અસમય હશે. એટલે કે અસમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિ શું આવશે? તો અનંત અને અનાવૃત. શું આવશે? અનંત અને અનાવૃત, બરાબર. શું આવશે? અનંત અને અનાવૃત. એટલે કે અનંત હશે એટલે પોઈન્ટ પછી ઘણી બધી સંખ્યા શું થવાની છે? આવવાની છે. અને અનાવૃત એટલે કે એ સંખ્યા પુનરાવર્તન થવાની નથી, બરાબર. ધારો કે ઉદાહરણ તરીકે લઈશું તો 0.01001001001001... એટલે કે અહીં તમને દેખાઈ રહ્યું છે કે પોઈન્ટ પછી સંખ્યા પુનરાવર્તન થાય છે પણ એક રીતે પૂર્ણ થતી નથી, એટલે એ આવૃતમાં નથી અનાવૃત છે. એટલે કે જો 0.01 છે, પછી 001 છે, પછી 3 વખત 01 છે, પછી 4 વખત 01 છે, એટલે 0 સંખ્યા જેમ જેમ સંખ્યા આગળ વધે તેમ વધે છે, બરાબર. એ રીતે બીજા ઉદાહરણ લઈશું. તમને ખબર છે વર્ગમૂળમાં બે એ કેવી સંખ્યા છે? એ પણ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે, બરાબર. આપણે 9માં જોઈ ગઈ હતી કે આને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ લખી શકતા નથી, બરાબર. તે જ રીતે ઘરમૂળમાં 5, ઘરમૂળમાં 2, ઘરમૂળમાં 3, વર્ગમૂળમાં 3 વગેરે, બરાબર. આવી સંખ્યાઓ જે હશે જેનું, એટલે જે સંખ્યાનું વર્ગમૂળ ના મળે, જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા ના મળે એ સંખ્યા કેવી હશે? અસમય સંખ્યા હશે. હવે વાસ્તવિક સંખ્યાઓ, હવે આવ્યા છે આપણે વાસ્તવિક સંખ્યાઓ પર. તો વાસ્તવિક સંખ્યાને સંકેતમાં આપણે શું કહીશું? તો કેપિટલ, શું કહીશું? કેપિટલ આર, બરાબર. વાસ્તવિક સંખ્યા ને સંખ્યામાં બધી જ પૂર્ણાંક સંખ્યા આવી જવાની છે. શું આવશે? બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે એમાં. વાસ્તવિક સંખ્યામાં બધી જ પૂર્ણાંક સંખ્યા આવી જવાની છે, બરાબર. અને સમય સંખ્યા અસમય સંખ્યા પણ એ બી બધી એમાં સમાવેશ થઈ જવાની છે. તો અહીં ચાર્ટ સમજીશું કે ચાર્ટ. તો વાસ્તવિક સંખ્યા ચાર્ટમાં મેં તમને દેખાઈ રહ્યું છે કે નેચરલ નંબર લખ્યું છે, જો નાનું બોક્સ છે, જે નાનો બોક્સ છે નેચરલ નંબર, એ જેમાં 1, 2, 3, 4, 5 અનંત સુધી તમને સંખ્યા આપી છે. અને પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, એમાં ખાલી 0 સમાવેશ થયો છે. અને ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ખાલી ઋણ સંખ્યાઓનો સમાવેશ થયો છે, બરાબર. હવે એના સિવાયની અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એ પણ, એનો પણ સમાવેશ કરું તો મને શું મળે છે? ટોટલ રેશનલ નંબર મળશે. શું મળશે? ટોટલ રેશનલ નંબર મળશે. આવું છે બધું. રેશનલ નંબર એટલે કે સમય સંખ્યાનો ગણ, બરાબર. તો આ સંખ્યા છે કે જે અસમય છે. જો મેં લખ્યું છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, 5, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 વગેરે કઈ છે અસમય સંખ્યાઓ. આ બંને સંખ્યા એટલે કે સમય અને અસમયનો સમાવેશ કરતો જે તમારો મોટો ગણ દેખાય છે, એટલે મોટું જે વર્તુળ દેખાય છે, એ સંખ્યા શું છે? વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર છે. હવે આપણો 10મા ધોરણનો પ્રથમ ટોપિક
જે ટોપિક છે જે જોવાના છે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ, યુક્લિડની ભાગ પ્રવિધિ. તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં જઈશું તો પહેલાં પ્રથમ તો યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહેવા માંગે છે એ સમજો પહેલાં. તો કોઈપણ ધનપૂર્ણાંક ઈને બીજા કોઈ ધનપૂર્ણાંક બી વડે ભાગવાનો છે, બરાબર. ધારો કે મેં કોઈ ધનપૂર્ણાંક લઉં ઈ, એને કોઈ બીજા ધનપૂર્ણાંક વડે એટલે કે બી વડે ભાગો, તો એની જે શેષ છે એટલે કે શેષ એટલે કે આપણે લઈશું આર, એ શેષ છે એ હંમેશા કેવી મળશે? અનૃણ. અનૃણ અનૃણ એટલે કે કેવી? જે ઋણ નથી. કેવી નથી? ઋણ નથી, બરાબર. ઋણ ના હોય તેવી સંખ્યા મળે શું? શેષ. અને બી કરતાં શું મળે? નાની. એટલે બી કરતાં એટલે કે તમારું જે ભાજક જે છે જેના વડે તમે ભાગો છો એ ભાજકથી હંમેશા શેષ નાનો આવશે અને અનૃણ મળશે એટલે કે ઋણ મળશે નહીં. ઝીરો મળી શકે છે, એક મળી શકે છે, બે મળી શકે છે, ત્રણ મળી શકે છે વગેરે, પણ ઋણ મળી શકતું નથી, બરાબર. તો આ કહે છે યુક્લિડની ભાગ પ્રવિધિનો નિયમ. હવે એના પછી આપણે જોઈશું યુક્લિડની ભાગ પ્રવિધિ શું કહેવા માંગે છે. એટલે કે ધારો કે આપણે કોઈ સંખ્યા લઈએ, તો ધારો કે સંખ્યા લઉં, મેં નાની સંખ્યા લઉં, તમને જલ્દીથી કહો પડી શકે. ધારો કે અગિયાર છે, અગિયારને મેં ધારો કે ભાગું છું સાત વડે. કેટલા વડે? સાત વડે. તો સાત એકા સાત, તો રહેશે કેટલા શેષ? ચાર, બરાબર ને? ચાર વધશે. તો આ જે શેષ છે તમને દેખાઈ રહી છે, જે શેષ છે એ શેષ એ કેવી છે? અનૃણ છે, એટલે કે ઋણ તો નથી. અને એ બી કરતાં કેવી છે? નાની. જો ચાર એ સાત કરતાં કેવી છે? નાની છે, એટલે એ જ તો કહી રહ્યું હતું, બરાબર. હવે મેં એમ કહું છું કે એકલીની ભાગ વૃત્તિ આ પણ કહે છે અને એક બીજી વસ્તુ પણ કહે છે. શું કહે છે? તો અગિયાર જે છે આપણા, અગિયાર જે છે એ અગિયારને આપણે બીજી રીતે લખી શકીએ. કઈ રીતે? તો સાત ગુણ્યા એક. અગિયારને આપણે લખીશું અગિયાર બરાબર સાત ગુણ્યા એક. આ બેનો ગુણાકાર કોનો? ભાજક અને ભાગફળ, ભાજક અને ભાગફળનો ગુણાકાર વત્તા શેષ, વત્તા શેષ, બરાબર. એટલે એમ કહે છે કે ધારો કે અગિયાર છે, અગિયારને સાત વડે ભાગીએ તો સાત એક સાત બચશે ચાર, બરાબર. તો અગિયાર બરાબર આ રીતે લખી શકાય કે સાત ગુણ્યા એક વત્તા ચાર લખી શકાય છે, બરાબર. તો એ જ કહે છે યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે યુક્લિડની ભાગાકારનો પૂરો પ્રમેય એટલે પ્રમેય 1.1 તમારે બુકમાં આપ્યું છે. પ્રમેય 1.1 એટલે કે યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય. કોઈપણ ધનપૂર્ણાંક એ અને બીને સંગત, ધ્યાન રાખજો, સંગત અનન્ય અનૃણ પૂર્ણાંક ક્યુ અને આર એવા મળે. જો આપણે જોઈ જાય કે કોઈ ધારો કે એ સંખ્યા છે એને આપણે બી વડે ભાગીશું તો આપણને એક મળશે ભાગફળ એટલે કે ક્યુ લઈશું અને શેષ એટલે કે આર લઈશું. એ કેવા મળશે? અનન્ય. અનન્ય એટલે કે જે નંબર તમારા જે છે એ ને બી એના માટે જ એવા તમને ક્યુ અને આર અનન્ય મળશે, એટલે કે એકને માત્ર એક જ મળશે, બરાબર. ધારો કે આપણે જોઈ ગયા કે અગિયાર ભાગ્યા આપણે સાત કરીશું, અગિયાર ભાગ્યા સાત કરીએ તો આપણને આટલે ભાગફળ એક મળશે અને શેષ કેટલા મળશે? ચાર મળશે. એ ક્યાં મળશે? અનન્ય મળશે. એટલે કે સાત અને અગિયાર માટે આપણને ભાગફળ અને શેષ એક અને ચાર જ મળવાના છે, બરાબર. મળે કે જે આ ધ્યાન રાખજો ફક્ત જરૂરી છે એ બરાબર બી ક્યુ આર અને ઝીરો લેસ ઇક્વલ ટુ આર લેસ ધેન બી મળે. યુક્લિડની ભાગ પ્રવિધિ શું કામ આવે છે? તો કોઈપણ ધનપૂર્ણાંક સંખ્યા છે એ અને બી, બરાબર, જે કોઈ મોટામાં મોટા ધનપૂર્ણાંક ડી વડે વિભાજ્ય હોય, એ ડી વડે વિભાજ્ય હોય એટલે કે આ એ અને બી આપેલા ધનપૂર્ણાંક છે, બરાબર, એના માટે આપણને કોઈ ડી મળે છે કે ડી વડે આપણે એ અને ભાગી શકીએ અને બીને પણ ભાગી શકીએ. એટલે એ મોટામાં મોટો ધનપૂર્ણાંક ડી ને વડે એ અને બી બંનેને ભાગી શકીએ તો આ ડી જે છે એ શું છે? તમારો ગુસા છે. શું છે? ગુસા અ છે, બરાબર. તો ગુસા શું છે? તો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે ઇંગ્લિશમાં લખીએ તો HCF એટલે કે હાયર કોમન ફેક્ટર અથવા તો GCD એટલે ગ્રેટેસ્ટ કોમન ડિવાઈઝર.
હવે આ પ્રક્રિયામાં કરવાનું છે શું એ સમજો. તો એ એમ કહે છે કે પહેલાં તો પ્રથમ એ ને બી વડે ભાગીએ, એટલે કોઈ ધનપૂર્ણાંકને બીજા કોઈ ધનપૂર્ણાંક વડે ભાગીએ, બરાબર. તો પ્રથમ તો આ એ જે છે એ બી કરતાં કેવો હશે? મોટો હશે, બરાબર. આ એ જે છે એ બી કરતાં કેવો હશે? મોટો હશે. એ બી કરતાં મોટો હશે, બરાબર. તો એને આપણે બી વડે ભાગીએ તો આપણે પ્રથમ તો શું કહે છે, એને બી વડે ભાગીશું તો આપણને જે ક્યુ મળશે એટલે કે ભાગફળ અને શેષ મળશે. તો અમને ખબર છે કે શેષ જે છે એ કેવી મળવાની છે? અનૃણ અને બી કરતાં કેવી મળશે? નાની મળશે, બરાબર. તો હવે એના પછીની પ્રક્રિયા શું કરવાનું છે? તો એ આર વડે બીને ભાગવાનું છે. એ આર વડે બીને ભાગવાનું છે. એ ક્યારે ભાગવાનું છે? કે જ્યારે તમારી શેષ જે છે એ શૂન્ય આવતી ના હોય. એટલે કે જ્યારે શૂન્ય ના આવે તો એ શેષ વડે ભાજકને ભાગવાનું છે. અને ફરીથી આ જ પ્રક્રિયા પાછી કરવાની છે. ત્રીજી રીતે શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી આ પ્રક્રિયા તમારે ચાલુ જ રાખવાની છે. જ્યારે શેષ શૂન્ય મળે, જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે તમારો જે ભાજક છે, છેલ્લો ભાજક હશે એ જ તમારો ગુસ્સા થવાનો છે. તમને આ પ્રક્રિયા સમજમાં આવી હશે કે નહીં મને નહીં ખબર, પણ આપણે એક્ઝામ્પલ જોઈશું તો તમને જલ્દીથી ખબર પડશે. એટલે આપણે જોઈશું પ્રથમ એક્ઝામ્પલ સાથે તો મને ગુસ્સા શોધીશું. તો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.1નો પહેલો પ્રશ્ન, કે જે ઇક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાને કરીને ગુસ્સા શોધવાનો છે. એમાં બે એક્ઝામ્પલ છે, 135 અને 225, અને બીજો છે 196 અને 38,220. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈશું. આપણે 196 વડે ભાગવાની છે તો આ ત્રણ અંક આપણે લઈશું 382.
હવે આપણે દેખાય છે કે આ સંખ્યા જે છે આ સંખ્યા 400 ને નજીકની છે અને આ સંખ્યા 200 ને નજીકની છે. તો ધારો કે આપણે 196 ગુણ્યા 2 કરીએ તો એ સંખ્યા જે આવશે એ 380 કરતાં મોટી આવશે. એટલે આપણે 196 ગુણ્યા 1 વડે જ કરીશું. 196 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 196 આવશે. બરાબર, 196 આવશે એટલે કે આપણો શેષ વધશે 186 અને 2 આપણે નીચે ઉતારીશું. હવે આપણે જોઈશે તો 100 કેટલા આવશે? 1862. તો 196 ગુણ્યા 9 કરીશું તો આપણે આવશે, આપણે જોઈ શકીએ છીએ તમે, 1764 આવશે. કેટલા આવશે? 1764. શેષ વધશે કેટલી? 980. હવે 196 ગુણ્યા 5 કરીશ તો મને આવશે 980, એટલે કે શેષ આવશે 0. એટલે અહીં આપણે 196 વડે ભાગતા જ આપણે શેષ કેટલી આવે છે? 0 આવે છે. એટલે આપણે લખી શકાય છે કે 8220 બરાબર 196 ગુણ્યા 195 વત્તા 0. માહિતી જોઈ શકીએ તમે કેટલા? 8220 બરાબર 196 ગુણ્યા 195 વત્તા 0. તો અહીં શેષ કેટલી આવી? 0. અને આપણો ભાજક ઠીક જ આવ્યો છે, એ જે છેલ્લો છે 196. એટલે એ આપણો છે આપેલ બે સંખ્યાનો, 196 અને 8220નો ગુસા છે. આ 196 અને 8220નો ગુસા 196 મળે. જોઈ શકાય છે તમને મેં સોલ્યુશન મૂક્યું છે. ઓકે, તમારા માટે સોલ્યુશન મૂક્યું છે મેં. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. ત્રીજું એક્ઝામ્પલ છે 867 અને 255 બરાબર. તે રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. હવે ત્રીજા એક્ઝામ્પલમાં આપ્યું છે 867 અને 255. અહીં આપણે જોઈ શકીએ છીએ 867 એ 255 કરતાં મોટી છે, એટલે કે 867 ગ્રેટર ધેન 255. તો આપણે એ બરાબર લઈશું 867 બરાબર અને બી બરાબર લઈશું 255. હવે ઇક્વિટી ભાગી પ્રમાણે 867ને 255 ભાગીશું બરાબર. તો 867ને 255 રૂપિયા છે, 255 વડે ભાગીશું. 255 વડે ભાગીશું તો કેટલા આવશે? 255. હવે આપણે તમને એ જોઈ શકીએ છીએ કે 255 થર્ડ એક્ઝામ્પલનો મેં સોલ્યુશન મૂક્યું છે, જોઈ લઈશું તમે. ચલો હવે આના પરથી મેં તમને થોડાક હોમવર્ક માટે આપીશ, તે તમે જાતે સોલ્વ કરજો અને એના આન્સર તમને મારા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. થેન્ક યુ.